રાજકોટમાં લોહાનગરમાં કોલેરાના બે કેસો નોંધાયા બાદ ફરી એક કેસ સામે આવ્યો છે, જેથી રાજકોટમાં કુલ 3 કોલેરાના કેસો નોંધાયા. જે રહ્યા સ્માર્ટ સિટી અટલ સરોવર નજીક આ કેસ નોંધાયો હતો. ત્યાંના કામ કરતા 22 વર્ષના મજૂરને કોલેરા થયો હતો. મહાનગરપાલિકા દ્વારા પાણીના નમૂના લેવામાં આવ્યા હતા ત્યારે તમામની તપાસ પણ કરવામાં આવી હતી. છેલ્લો જે કેસ છે કોલેરાનો એ રાજકોટ મહાનગરપાલિકાના, આપણે સ્માર્ટ સિટી રહ્યા, સ્માર્ટ સિટી બને છે અટલ સરોવર પાસે, ત્યાંથી આવેલો છે. ત્યાં હાલ કોઈ રેસિડેન્ટ એટલું બધું છે નહીં, એટલે ત્યાં જે એલએનટી કોલોની છે ત્યાં જે વર્કર્સ છે એમાંથી એમાંનો જે કેસ છે. અને જનરલી કોલેરા શું હોય છે કે બાળકોમાં જોવા મળતો હોય છે. આ એડલ્ટમાં કેસ આવેલો છે. જે વ્યક્તિનો કેસ આવેલો છે એની ઉંમર 22 વર્ષની છે. ત્યાંથી આપણે સોર્સ ઓફ ઇન્ફેક્શન ગોતવા માટે 4 આપણે પાણીના બેક્ટેરિયોલોજીકલ નમૂના લીધા છે. ત્યાં આપણી કોર્પોરેશનની પાણીની લાઈન જતી નથી, એટલા માટે ત્યાં આપણે આરસી ટેસ્ટ પણ કરેલા નથી. પણ ત્યાં જેટલા પાણી આપણે જે પીવાય છે એ બધામાં અત્યારે ઉકાળીને પાણી પીવું એવું બધી જગ્યાએ આપણે આઈસી કરેલ છે. પ્લસ હાઇજીન મેન્ટેન કરવા માટે, હાઇજીન પ્રમોશન માટેનું પણ આઈસી કરેલું છે. આ ઉપરાંત આપણે જેટલા લોકો જ્યાં રહે છે ત્યાં અંદાજિત 250થી ઉપર 264 જેવા લોકો ત્યાં રહે છે, જેમાં 30 બાળકો છે. એ લોકોનું ડેઇલી આપણે હેલ્થ મોનિટરિંગ સર્વે કરીએ છીએ. લોકોને રોજ આપણે આરોગ્ય તપાસ કરીએ છીએ, જેમાં આજ સુધીમાં 3 દિવસમાં આપણને 6 ડાયરિયાવાળા કેસ મળ્યા છે, જેમાં એક પણ આપણને કોલેરા શંકાસ્પદ નથી મળ્યું. જે પેશન્ટ અત્યારે કોલેરા જેને લાગ્યો હતો એ પેશન્ટ અત્યારે પીડીયુમાં એડમિટ છે. એની સ્થિતિ સાવ નોર્મલ છે, સામાન્ય છે. પણ ગાઈડલાઇન પ્રમાણે જેને કોલેરા આવે એને આપણે અન્ય વ્યક્તિથી આઇસોલેટ કરતા હોઈએ છીએ, કારણ કે એના ફિકલમાં, એના સ્ટૂલમાં કોલેરાનો બેક્ટેરિયા શેડિંગ થતા હોય છે, એટલે બીજાને ચેપ લાગવાની શક્યતા હોય, એટલે આઇસોલેટ કરીને આપણે સિવિલમાં રાખેલા છે. કોલેરા એવું કહી શકાય કે તમને દિવસમાં 40-60 વચ્ચે તમને ડાયરિયા અથવા ઉલટીના એપિસોડ આવે, જેમાં કારણે બાળકોમાં ડિહાઇડ્રેશન થાય અને મૃત્યુ થવાના સંભવિત કારણો હોઈ શકે. આપણે જે 3 કેસ આવેલા છે, અનફોર્ચ્યુનેટલી 3 લોકો એવું કહે છે કે એમની ટ્રાવેલિંગ હિસ્ટ્રી નથી. અને આપણે જે આની પહેલાં જે કેસ આવેલા હતા એ સિટીમાં આવેલા હતા, લોહાનગર વિસ્તારમાં આવેલા હતા, જે આપણા કોર્પોરેશનનું પાણી આવતું હતું. એ જગ્યાએ આપણે આરસીના ટેસ્ટ કર્યા હતા. અને આ જે કેસ છે અલગ જ છે. આ આપણે રાજકોટ કોર્પોરેશનમાં છે, છેવાડા બાજુ આવેલો છે, જ્યાં આપણે સામાન્ય વસ્તી નથી. ત્યાં અત્યારે આપણે અંડર ડેવલપમેન્ટ છે, રહ્યા સ્માર્ટ સિટી વિકસે છે ત્યાં છે, એટલે ત્યાં આપણે અલગ પ્રકારની કામગીરી કરવાની થાય, સિટીમાં પણ અલગ પ્રકારની કામગીરી કરવાની થતી હોય છે.